नमस्कार विद्यार्थी मित्रों, आज आप जोवाना छे धोरण आठ गुजराती पुनरावर्तन एक। ये जे एक थी पांच एकम अपने चलाव्या नी पहला तेनी उपरथी आ पुनरावर्तन आपवामां आव्युं छे। तो सौथी पहेलो प्रश्न छे के नीचे आपेला शब्दोनी साची जोडणी लखो। तमे शब्द अहीं लखी नाख्या छे, तमारे अहीं जोडणी शीखवानी रहेशे। पहेलो शब्द छे चिनगारी। तो चिनगारी शब्द छे एमां आपणे पहला जे दीर्घ आपेली छे तेने आपणे शुं करवानुं छे, अश्वय चिनगारी, अने रमां जे अश्वय आपेली छे तेने दीर्घ करवानी रहेशे। हवे ગુજરાતીના જોડણીનો નિયમ છે કે ચાર અક્ષરનો કોઈ પણ શબ્દ હોય અને છેલ્લે તેને શું આવે, દીર્ઘ આવે। અને આપણે પહેલો શબ્દ ગુજરાતી જોઈ લઈએ, બરાબર? જો આ ગુજરાતી આપેલું છે તો છેલ્લે શું આપેલું છે, દીર્ઘ છે, અને શું આવે, દીર્ઘ આવે। હવે આપેલો છે શબ્દ કામિની। કામિની શબ્દ છે એમાં વચ્ચેના જે અક્ષર છે તેમાં શું આવે, અશ્વ, અને પાછળ આવશે દીર્ઘ, એટલે તમારો કામિની શબ્દ કમ્પ્લીટ થઈ જશે। પછી શબ્દ છે વિશ્વાનર। જે વિશ્વાનર છે તે એમાં તમારે જે અર્ધો અક્ષર આપેલો છે, બરાબર, તો એને તમારે શું કરવાનું રહેશે, વિશ્વાનર, એ જે સંયુક્ત વ્યંજન છે તે તમારે કરવાનો રહેશે, જે તમારે બની જશે વિશ્વાનર। જે સિસોટી શબ્દ આપેલો છે તેની જોડણી સાચી થશે સિસોટી, અને જે સાહિત્ય રસિક શબ્દ આપેલો છે તેની જોડણી થશે સાહિત્ય રસિક। સિસોટીમાં જે પહેલો અક્ષર છે એ અશ્વય દીર્ઘ છે, સોરી, તો એ શું થઈ જશે, અશ્વય થઈ જશે, અને જે છેલ્લો અક્ષર છે તેને અશ્વય છે તો એને બનાવી નાખવાની દીર્ઘ, એટલે સાહિત્ય રસિકમાં તમારે જે શબ્દ આપેલો છે તેમાં સમાં જે અશ્વય દીર્ઘ હતી તેને શું કરી નાખવાની, અશ્વય। આવા સામાન્ય ફેરફાર કરી અને તમે જોડણી સુધારી શકશો। વિદ્યાર્થી મિત્રો, આ જોડણી તમારે ખાસ જ્યારે લખતા હોય તમે ગુજરાતી ત્યારે તમે જો ધ્યાન રાખો તો જોડણી તમારી ઓટોમેટિક સુધરી જશે અને વ્યવસ્થિત બની જશે। હવે આપણે આગળનો જે પ્રશ્ન છે તે આપણે જોઈએ, આ તમે લખી લાગજો, આપણે બાજુમાં ચર્ચા કરીએ, બરાબર, કે નીચેના એકમોમાં, બરાબર, વિરામ ચિહ્નો વાળા વાક્યો, વિરામ ચિહ્નો વાળા વાક્યો તારવી યાદી તૈયાર કરો, વાક્યો તારવી યાદી તૈયાર કરો, એટલે એ તમારે જે વિરામ ચિહ્નોવાળા વાક્ય આપેલા છે તમારે એમાંથી યાદી તૈયાર કરવાની રહેશે। કારણ કે આપણે જોઈએ વા કેવું ભવ્ય ભવન, પછી ઉદ્ગાર ચિહ્ન છે તો અહીંયા તમારે શું લખવાનું રહેશે, ઉદ્ગાર ચિહ્ન, બરાબર, શું લખવાનું, ઉદ્ગાર ચિહ્ન। પછી બીજું એક વાક્ય જોઈએ, બરાબર, જે એકમો વિરામ ચિહ્નોવાળા વાક્યો છે એ તમારે અલગ તારવાના રહેશે, કે જેમાં જે જે કંઈ લખેલા ચિહ્નો વપરાયા છે એ તમારે બાજુમાં લખવાના રહેશે, કે આમાં કયું ચિહ્ન વપરાયું છે, તો ઉદ્ગાર ચિહ્ન વપરાયું છે, એટલે કે કંઈક ઉદ્ગાર જેવો ભાવ રજૂ કરે છે તે ચિહ્નને ઉદ્ગાર ચિહ્ન કહેવાય, એ તમારે અલગ તારવાનું રહેશે। બીજું છે જુમાના, પહેલાં હું લખી નાખું છું પછી તમને સમજાવી દઈશ, જુમાના પેટમાં ત્રાસકો પડ્યો, ગાડી આવશે તો, પછી આગળનું વાક્ય લખી નાખું, અમારી બસ ચ રોડ પરથી પસાર થઈ રહી હતી, આગળનું વાક્ય જુમો
લક્ષાધિપતિ હતો. ભિખારી બની ગયો. અને પાંચમું વાક્ય છે, વેણું ના વિચિત્ર હતું. હવે આપણે જે ચિહ્નો વપરાય છે તે આપણે સમજીએ. ચુમાના પેટમાં પછી એક ચિહ્ન વપરાયું છે, કયું છે? અલ્પવિરામ. ત્રાસકો પડ્યો પછી ચિહ્ન વપરાયું છે, કયું છે? ગુરુ વિરામ. અને ગાડી આવશે તો પછી ચિહ્ન વપરાયું છે, ઉદ્ગાર. તો ત્રણે ત્રણ ચિહ્ન તમે બાજુના કૌંસમાં લખી શકો, અલ્પવિરામ, ગુરુ વિરામ અને ઉદ્ગાર ચિહ્ન. બરાબર, આટલા અહીંયા વિરામ ચિહ્નો વપરાયા છે. પછી આગળની જે પંક્તિ જોઈએ કે અમારી બસ પછી શું છે? અવતરણ ચિહ્ન. ચ રોડ પરથી પસાર થઈ રહી હતી પછી શું છે? પૂર્ણ વિરામ. આ શું છે? પૂર્ણ વિરામ. એટલે અવતરણ ચિહ્ન અને પૂર્ણ વિરામ આ બે વિરામ ચિહ્નો વાક્યમાં વપરાય છે. તો તમે બાજુમાં કૌંસ કરી અને લખી નાખવાનું રહેશે. ઝૂમો લક્ષાધિપતિ હતો પછી શું છે? અર્ધવિરામ. અને પછી આવે છે પૂર્ણ વિરામ. એટલે કે પછી ગયો શબ્દ પછી શું છે? ગયો શબ્દ પછી છે તમારે પૂર્ણ વિરામ, કે ભિખારી બની ગયો. બરાબર, અર્ધવિરામ અને પૂર્ણ વિરામ. વેણું નામ વિચિત્ર હતું, આમાં એક વિરામ ચિહ્ન વપરાયું છે જે એક જ છે, કયું છે? પૂર્ણ વિરામ. તો આ તમારે જે બાજુમાં લખ્યા ઉદ્ગાર ચિહ્ન છે, બાજુમાં મેં કહ્યું તેમ અલ્પવિરામ, ગુરુ વિરામ અને ઉદ્ગાર ચિહ્ન. અને પછી છે ચ રોડ પરથી બસ પસાર થઈ રહી હતી, તેમાં છે અવતરણ ચિહ્ન અને પૂર્ણ વિરામ. ચુમો લક્ષાધિપતિ હતો તો એમાં અર્ધવિરામ અને પૂર્ણ વિરામ. આ વિરામ ચિહ્નો તમારે ખાસ ઓળખતા આવડતું હોવું જોઈએ. અને આગળના આપણે જે વાક્યો છે એ તમારે આપણે જોઈએ, એમાં કયા કયા ચિહ્નો વપરાયા છે. આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણું અને ઝૂમો સાથે રહેતા. આગળ વાક્ય જોઈએ, અક્ષય બોલી ઉઠ્યો, અરે પેલી સીડી તો જુઓ. હવે પાછો વાળું કે દોડવાનું છે. હવે જો જે આ વાક્ય આપેલું છે એમાં કયું અલ્પ વિરામ ચિહ્ન વપરાયું છે, તો જે આ વાક્ય આપેલું છે તેમાં બે ચિહ્ન વપરાય છે. એક છે ગુરુરેખા, વચ્ચે જે શબ્દ વચ્ચે આવે એને શું કહેવાય? ગુરુરેખા. એટલે ગુરુરેખા. અને એક વપરાયું છે વિરામ ચિહ્ન પૂર્ણ વિરામ. બે ચિહ્નો એ વપરાયા છે. આગળનું વાક્ય જોઈએ તો અહીંયા શું આપેલું છે કે ગુરુ વિરામ. બરાબર, જે શબ્દ છે અક્ષય બોલી ઉઠ્યો પછી ગુરુ વિરામ પછી અરે પછી ઉદ્ગાર ચિહ્ન પહેલી સીડી તો જુઓ પછી પાછું શું છે? તો ઉદ્ગાર ચિહ્ન છે. હવે પાછો વાળું કે દોડવાનું છે પછી શું વપરાયું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તે તમારે બાજુમાં કૌંસ કરી અને લખવાનું રહેશે. આ તમારે વિરામ ચિહ્નોવાળા જે વાક્યો હતા તે આપણે લખ્યા, આ તમે લખી નાખો પછી આપણે આગળના વાક્યોની ચર્ચા કરીએ.
तो विद्यार्थी मित्रों आ पंक्तिओ तमे लखी नाखी छे, तो आपणे आगळना प्रश्नमां जईए। आगळ जे प्रश्न आपेलो छे ते आपणे जोईए के नीचेना शब्द जूथनो उपयोग करी वाक्य बनावो। नीचेना शब्द जूथनो उपयोग करी वाक्य बनावो। जे शब्द जूथ आपेलो छे तेनो शुं करवानो छे, उपयोग करवानो छे, ते वाक्य एक बनवू जोईए। कारण के आपणे उदाहरण जोईए, स श्रीमंत भिखारी अने संगीत। हवे जे आ शब्द जूथ एटले के एक थी वधारे शब्द आपेला होय ते, तो एक थी वधारे क्या शब्द आपेलो छे? तो श्रीमंत आपेलो छे शब्द, भिखारी शब्द आपेलो छे, संगीत शब्द आपेलो छे। अत्यार सुधी तमे एवा वाक्य प्रयोग जोया छे के कोई एक शब्दनो वाक्य प्रयोग कर्यो होय, बराबर? एटले शब्दने ए वाक्यमां समावेश थई गयो होय एटले शब्द उपरथी वाक्य प्रयोग कर्यो कहेवाय। હવે ત્રણ શબ્દ આપણા છે, ત્રણેય શબ્દોનો એક વાક્યમાં સમાવેશ થવો જોઈએ, તો તમે શબ્દ જૂથ ઉપરથી વાક્ય પ્રયોગ કર્યો કહેવાય। આપણે જોઈએ કે વાક્ય, બરાબર, તમે પરીક્ષામાં લખો ત્યારે આ રીતના લખી નાખવાનું કે વાક્ય એમ। તો વાક્ય છે, શ્રીમંત રમણીકભાઈ, શ્રીમંત રમણીકભાઈ સંગીત સાંભળતા હતા, ત્યાં એક ભિખારી આવ્યો, બરાબર। હવે જે શબ્દ જે તમે લખ્યા છે, બરાબર, એની નીચે શું કરી લખવાનું? અંડરલાઈન અથવા ચોરસ અથવા ગમે તે રીતે તે તમારે શબ્દ રહ્યો એ અલગ પડવો જોઈએ। હવે બીજું ક્યાંય જે શબ્દ આપેલા છે એ કંઈ ક્રમમાં વાક્ય પ્રયોગ થવો જોઈએ જરૂરી નથી, કે ભિખારી શ્રીમંત શબ્દ પછી ભિખારી શબ્દ જ આવવો જોઈએ વાક્યમાં, પછી સંગીત શબ્દ આવવો જોઈએ એવું કંઈ જરૂરી નથી। પણ જે વાક્ય પ્રયોગ કરો છો તેમાં ત્રણે ત્રણ શબ્દો આવી જવા જોઈએ, બરાબર। એટલે કે શ્રીમંત રમણીકભાઈ સંગીત સાંભળતા હતા, ત્યાં એક ભિખારી આવ્યો, આ તમારો એક વાક્ય તમારે બની ગયું। આ રીતના જે જે શબ્દ જૂથ આપેલા હોય તેમને તમારે વાક્યનો પ્રયોગ કરવાનો રહેશે, બરાબર। આમાં તમારે કંઈ ગોખવાની જરૂર છે નહીં, સમજશો એટલે તમને આવડી જશે। બીજું શબ્દ જૂથ આપણે જોઈએ કે સવાર અંધારું અને અવાજ, વાક્ય જોઈએ, સવાર થતા અંધારું સમ્યું ને લોકોના અવાજ સંભળાયા, બરાબર। સવાર થતા અંધારું સમ્યું એટલે ઊભું રહ્યું ને લોકોના અવાજ સાંભળવા મળ્યા, બરાબર। આ તમારો વાક્ય પ્રયોગ ગણાય છે। હવે જે ત્રીજો વાક્ય પ્રયોગ છે કે ઝડપ વહાલ અને ભંડાર, ઝડપ વહાલ અને ભંડાર, આને પછી તમારે વાક્ય પ્રયોગ કરવાનો રહેશે કે રાજકુમાર ગાદી આવતા જ રાજકુમાર ગાદીએ આવતા જ આવતા જ ભંડાર ઝડપથી ભરાયો, ભંડાર ઝડપથી ભરાયો,
તેથી પ્રજાએ વાલ વરસાવ્યો બરાબર. તમારી રીતે તમે અર્થસભર કોઈ પણ વાક્ય બનાવી શકશો, પણ ત્રણે ત્રણ જે શબ્દ છે તે તમારે આવી જવા જોઈએ અને એની નીચે તમારે ખાસ અંડરલાઈન કરી નાખવાની રહેશે, બરાબર, જેથી કરીને ખ્યાલ આવે કે આ વાક્ય પ્રયોગ તમે જે કર્યો છે તે તમે શબ્દ જૂથ ઉપરથીને જ વાક્ય પ્રયોગ કરેલો છે. હવે આપણે આગળનો જે શબ્દ જૂથ છે તે જોઈએ. અવાજ નિશ્ચિત પ્રજા, ગરીબ પ્રજાને રેશમની દુકાનેથી અનાજનો નિશ્ચિત જથ્થો મળતા તે ખુશ થઈ. ગરીબ પ્રજાને રેશમની દુકાનેથી બરાબર નિશ્ચિત જથ્થો મળતા તે ખુશ થાય, એટલે ગરીબ પ્રજાને સમયસર અનાજનો જે જથ્થો મળી જાય તો તે ખુશ થઈ જાય. આ ભાવથી આ વાક્ય બનશે. અને છેલ્લું વાક્ય છે, માલિક આનંદ અને અમર. માલિક અમર બનતા તેને આનંદ થયો. આ રીતના સીધું સિમ્પલ તમે ટૂંકું વાક્ય પણ બનાવી શકશો, બરાબર. શબ્દ જૂથ ઉપરથી તમારે વાક્ય પ્રયોગ કરવાનું પૂછાય તો આ રીતના તમારે વાક્ય બનાવવાના રહેશે. આજનો લેક્ચર અહીંયા રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આ લેક્ચર ઉપરથી તમારે ગૃહ કાર્ય રહેશે કે 1 થી 5 આ તમારા પુનરાવર્તનનો જ પ્રશ્ન છે. 1 થી 5 એકમ પૈકી તમને કઈ કૃતિ ગમી, શા માટે લખો. આ તમારો એક જ પ્રશ્ન તમારે લખવાનો રહેશે. ઓછામાં ઓછી 8-10 લાઇનમાં તમારે લીટીમાં જવાબ લખવાનો રહેશે કે 5 આપણે એકમ ચાલ્યા, 5 એકમમાંથી તમને કઈ એકમ ગમ્યું, કઈ કૃતિ ગમી અને શા માટે તમારે જવાબ લખવાનો રહેશે. તો નેક્સ્ટ પીરિયડમાં જ્યારે આપણે મળશું તો આના પછી જે કાવ્ય આપેલું છે અથવા જે એકમ આપેલો છે તેની ચર્ચા કરશું. અહીંયા આજનો લેક્ચર રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.